नायब मुख्यमंत्री नितिन भाई पटेले सर्टी हॉस्पिटल की मुलाकात ली थी। आरोग्य सुविधा माटे विभावरीबेन दवे हमेशा कार्यरत हो जयरे आरोग्य मुख्यमंत्री नितिन भाई पटेले सर्टी हॉस्पिटल तेमज लेप्रेसी हॉस्पिटल की मुलाकात ली थी। आगे दिन पाछनो शॉट बता ऊपर बिल्डिंग नो नवा प्लान में बधु सामेल करी दीधु छे अने तमे जे रजूआत करी छे ते अधिकारीओ पण उपस्थित छे। लारीनु सेंटर पर झड़पथी उपयोग में आवे ए पण अमे करी दीए छे। साधनोनो ऑर्डर पण आप्यो छे। ऑक्सिजन ना प्लांट नाखवा पड़े ए पण सरकार तरफथी पीएम साहेब तरफथी एमना पीएम केर फंडमांथी पण आपणने गुजरातने ऑक्सिजन प्लांट आप्या छे। गुजरातनी मोटी कंपनीओ पण दान तरीके ऑक्सिजन प्लांट आप्या छे। अमेरिका में परदेश में रहता अपना गुजराती भाई बहनों पर मोटा प्रमाण में कॉन्स्ट्रेटर सहित ना साधनों वेंटिलेटर ये पर आपने भेट में आप्या छे। ये बधु आवी रह्यु छे अने जेम आवे एम आपणे जरूरियात प्रमाणे एनो उपयोग करता जईए छे। अने गुजरात सरकारे पण दरेक जिल्ला में हवे नवा सीटी स्केन मशीन मुकवा ये पण निर्णय कर्यो छे अने नवा सीटी स्केन नी खरीदीनी प्रक्रिया पण राज्य सरकारे चालू करी छे। એટલે આ બધું સતત ચાલતી પ્રક્રિયા ખરીદી ટેન્ડર એનો ભાગ છે એનો લાભ અહીંયા પણ મળશે। બીજું પણ આપને હું જણાવી દઉં કે અહીંયા એક પીએચ સીએચસીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પણ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સંજોગોવશાત સામાજિક કારણસર એમના સાસુનું દુઃખદ અવસાન થયું છે એટલે ઉપસ્થિત નથી રહી શક્યા। નહીતર એનું પણ ટૂંક સમયમાં અમે એ કામ પૂરું થયું છે એનું પણ લોકાર્પણ કરવાના છે એટલે બધું જ વધારતા જઈએ છીએ। જો તમે બધા અભ્યાસુ લોકો છો પત્રકારો ગુજરાત હાઈકોર્ટે પહેલા નિર્ણય કરેલો રાજ્ય સરકારના આદેશ આપેલો કે માસ્ક વગર કોઈ પણ નાગરિક પકડાય નીકળે માલૂમ પડે તો 1,000 રૂપિયા દંડ કરવો। અમે ગુજરાતમાં કોર ગ્રુપમાં નિર્ણય કર્યો કેબિનેટમાં પણ ચર્ચા કરી અને ગુજરાતમાં જે કેસ ઘટતા જાય છે એના કારણે એક અઠવાડિયા પહેલાં જ
ગુજરાતના એડવોકેટ જનરલ દ્વારા ગુજરાત સરકાર તરફથી નામદાર હાઈકોર્ટને આપણે વિનંતી કરી કે ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી ગયા છે માટે આ 1000 રૂપિયાનો દંડ લેવાનું ઓછું કરો, કારણ કે આદેશ કોર્ટે આપેલો છે. 1000 રૂપિયા આપણે નક્કી નથી કર્યા, હાઈકોર્ટના આદેશથી 1000 રૂપિયા નક્કી થયા છે. એટલે પરમ દિવસે ગુજરાત હાઈકોર્ટે, તમે જાણો છો, એ પ્રમાણે ઓર્ડર કર્યો કે અત્યારે અમે 1000 રૂપિયા દંડમાં કોઈ ઘટાડો કરવા માગતા નથી. કોરોના સંક્રમણ એકદમ ઘટી જાય અને મોટા ભાગના નાગરિકોને વેક્સિન અપાઈ જાય એ પછી જ અમે આ દંડની રકમ ઘટાડવા માટે વિચારણા કરીશું. એટલે 1000 રૂપિયા દંડ લેવો એ હાઈકોર્ટનો આદેશ છે. ગુજરાત સરકારે તો સામેથી આપણે વિનંતી કરી હતી હાઈકોર્ટને કે 1000 રૂપિયા દંડમાં ઘટાડો કરવાની અમને મંજૂરી આપો, પણ પરમ દિવસે જ નામદાર હાઈકોર્ટે આપણને એની મંજૂરી આપી નથી. અગાઉ પણ કહ્યું છે કે પહેલાં આપણે ગુજરાતમાં 2500 સેન્ટર શરૂ કરેલા, ત્યાર પછી વધુ વેક્સિન થોડા દિવસો માટે આપણને 7-8 લાખ 9 લાખ સુધીના ડોઝ આપણને પ્રાપ્ત થયા. એટલે અમે કોર ગ્રુપમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં નિર્ણય કર્યો કે જ્યારે વેક્સિન આવી રહી છે તો ઝડપથી નાગરિકોને સુરક્ષિત કરીએ. અને હવે તો આખી દુનિયામાં એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે જેમણે વેક્સિનના પહેલો અથવા બીજો અથવા બંને ડોઝ લીધા છે એ નાગરિકો કોરોનાથી વધુ સુરક્ષિત થાય છે. એટલે અમે 2500ના બદલે વધારે વેક્સિન જથ્થો પ્રાપ્ત થતો હતો એ વખતે 5000 સેન્ટરો ચાલુ કર્યા અને સારા એવા દિવસ 5000 સેન્ટર ઉપર આપણે નાગરિકોને વેક્સિનેશનનો લાભ પણ આપ્યો. પણ થોડી ભારત સરકાર તરફથી, કંપનીઓ તરફથી આપણને જથ્થો ફાળવણી થોડા દિવસથી 3-4 લાખની વચ્ચે થઈ ગઈ, તે 5-8 લાખ સુધી આવતી હતી એ ઘટી. એટલે સ્વાભાવિક છે કે એક સેન્ટર ઉપર 200 નાગરિકોને વેક્સિન આપવાની વ્યવસ્થા હોય પણ રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું એટલે કોઈપણ નાગરિક જ્યારે ઈચ્છે ત્યારે વેક્સિન લેવા પહોંચી જાય છે, એટલે થોડી તકલીફ થઈ છે. એ અગાઉ પણ મેં સ્વીકાર્યું છે, જ્યારે રજિસ્ટ્રેશન હતું ત્યારે તો જે ને મેસેજ મળે કે તમારે આ તારીખે વેક્સિન લેવા આવવાનું છે એટલા જ નાગરિકો વેક્સિન લેવા આવતા હતા, એટલે એ નિયંત્રિત રીતે થતું હતું. અત્યારે ખુલ્લું થઈ ગયું છે એટલે ઈચ્છા થાય ત્યારે પોતાની અનુકૂળતા પ્રમાણે નાગરિકો વેક્સિન સેન્ટર ઉપર પહોંચે છે. પણ જે વ્યવસ્થા હોય 200-250-300 વેક્સિન આપવાની કેપેસિટી હોય એનાથી વધુ પહોંચે તો એમને કદાચ પાછા જવું પડે છે, અમે સ્વીકારીએ છીએ. પણ એ અંગે આરોગ્યમંત્રી તરીકે અગાઉ પણ મેં દિલગીરી વ્યક્ત કરી છે, પણ એ ખાતરી પણ મેં ગુજરાતની જનતાને અમારી સરકાર વતી ભારત સરકાર તરફથી આપી છે કે ગુજરાતનો એક પણ નાગરિક વેક્સિન વિના બાકાત નહીં રહે એની સંપૂર્ણ કાળજી ગુજરાત સરકાર રાખશે.